લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકામાં પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજરોજ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતેથી કુલ 303 બૂથ પર 1515 જેટલો પોલિંગ સ્ટાફ રવાના કરવામાં આવ્યો હતો. અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વહેલી સવારથી જ વાહનોના થપ્પા લાગ્યા હતા. ઈવીએમ સહિતની જરૂરી ચૂંટણી સામગ્રીઓ સાથે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યો હતો. વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં કુલ 2,85,599 મતદારો છે. 46 ક્રિટિકલ બૂથો પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટેની જરૂરી તમામ વ્યવસ્થા સજ્જ કરી હોવાનું વાંકાનેર પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. વાંકાનેરના જે 67 એસી છે એમાં 303 બૂથ આવેલા છે. આજે તમામ P-1 ડે એટલે કે જે ડિસ્પેચિંગ સેન્ટરથી આજે મોટાભાગના રૂટો રવાના થઈ ગયા છે. વાંકાનેરના 303 પોલિંગ સ્ટેશનમાંથી આપણે 46 જેટલા સેન્સિટિવ બૂથો, જે ક્રિટિકલ બૂથો કહેવાય એ છે, એમાં આપણે થ્રી લેયર્સની એક વ્યવસ્થા કરી છે કે જે ક્રિટિકલ બૂથો હોય એમાં શું તકેદારી રાખવાની. વેબકાસ્ટિંગના કેમેરા છે, માઇક્રો ઓબ્ઝર્વર સી છે અને વન સેક્શન આમ પોલીસ હોય એ છે. તો આજે ત્રણ પ્રકારની જે વ્યવસ્થાઓ છે કે સેન્સિટિવ બૂથને કવર કરવાની છે એ પણ છે. અત્યારે તમામ કામગીરી વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. પોલિંગ પાર્ટીઝ આવી ગયા, એમનું રજીસ્ટ્રેશન થયું, ટીમ ફોર્મેશન થયું, ઈવીએમ મશીન્સ આપ્યા, મટીરિયલ્સ આપ્યું અને ઓલમોસ્ટ 75% જેટલા લોકો એમને બસમાંથી રૂટ રવાના થયા છે. બાકી જે નાના મોટા બાકી છે એ પણ વિધિન શોર્ટ ટાઈમ એ રવાના થઈ રહ્યા છે. તો P-1 ડેની કામગીરી સુચારુરૂપે ચાલી રહી છે, ખાસી બધી પૂર્ણ પણ થઈ ગઈ છે.